મહારાષ્ટ્રમાં એમવીએ વચ્ચે સીટ વહેંચણી નક્કી. 48 બેઠકોમાંથી શિવસેના ઉદ્ધવ જૂથને 21, કોંગ્રેસ સદને 17 અને એનસીપી શરદ જૂથને 10 બેઠકો મળી. મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી મતલબ કે એમવીએ વચ્ચે લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના 48 બેઠકોમાંથી શિવસેના ઉદ્ધવ જૂથને 21 બેઠકો પર, કોંગ્રેસને 17 બેઠકો પર અને એનસીપી શરદ જૂથને 10 બેઠકો પર તેના ઉમેદવારો ઊભા કરશે. મંગળવારે મુંબઈમાં ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે. મુંબઈ સાઉથ સેન્ટ્રલ, ભિવંડી, સાંગલી અને સાતારા બેઠકો અંગે એમવીએ નેતાઓ વચ્ચે પણ સર્વસંમતિ સધાઈ છે. આ બેઠકો પર ત્રણેય વચ્ચે વિવાદ થયો હતો. એમવીએમાં સીટ શેરિંગ એક મોટો મુદ્દો રહ્યો છે. કેટલી બેઠકો બાદ પણ પક્ષો નક્કી કરી શક્યા નથી કે કેટલી સીટો કોના ફાળે જશે. આ દરમિયાન 27 માર્ચે શિવસેનાએ 17 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં અમોલ કીર્તિકરને મુંબઈ નોર્થ વેસ્ટમાંથી ટિકિટ આપવામાં આવી હતી. અમોલ સંજય રાઉતના નજીકના હોવાનું કહેવામાં આવે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.